हेलो विद्यार्थी मित्रों, आपणे पाछळना तासमां पाक उत्पादन अने व्यवस्थापननी जे पद्धतिओ जोई हती, हवे आपणे एनी पाक उत्पादन माटेनी मूलभूत पद्धतिओ विशे जोवानुं छे। एनी सौथी पहेली पाक उत्पादन माटे आपणे भूमिने तैयार करवी पड़े। एटले के भूमिने तैयार करवी एटले शुं? आपणे सौ जाणीए छीए के भूमिनी अंदर माटी, पत्थर, ईंट अथवा ढेफा आवेला होय छे, जेना कारणे भूमि कठण बनी जाय छे। आ भूमि जयरे कठण होय तो सौथी पहला पाक लेता पहला आपणे भूमिनुं खेडाण करवुं पड़े छे। हवे खेडाण एटले शुं? खेडाण एटले के भूमिने ऊपर नीचे करवी, जमीन पोची करवी, तेने खेडाण कहेवामां आवे छे। એટલે કે પાક ઉત્પાદનનું સૌથી પહેલું મહત્ત્વનું જે પગથિયું છે એ છે ભૂમિને તૈયાર કરવી, એટલે કે એનું ખેડાણ કરવું। ખેડૂત સૌથી પહેલાં ભૂમિને ખેડે છે। હવે ખેડવા માટે એને ઓજારની જરૂર પડે છે, એટલે કે જે સાધનોની જરૂર પડે છે તેને ખેતીના ઓજારો કહેવામાં આવે છે। તમે બધા સામાન્ય રીતે જોયું જ હશે કે ખેતીના ઓજારો કયા કયા હોય છે। તમે બરાબર વિચાર્યું, ખેતીના ઓજારોમાં પરંપરાગત રીતે હળ, ખરપીઓ અને દાંતી અથવા કલ્ટિવેટરનો ઉપયોગ કરવામાં આવે છે। તમે સૌએ હળ તો જોયું જ છે, અને હળ કેવું હોય છે એ પણ તમે ખૂબ સારી રીતના જાણો છો, બરાબર। આજે હળ ખેડૂત પ્રાણી સાથે જોડીને જે કરી રહ્યો છે એનું ચિત્ર તમને જોવા મળે છે, બરાબર। હવે હળમાં સામાન્ય રીતે લાકડાનો અથવા લોખંડના ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે। ખેતર ખેડવા માટે હળ પ્રાણી અથવા મનુષ્ય બંને એનો ઉપયોગ કરી શકે છે। હળમાં સૌથી લાંબો લાકડાનો જે હાથો હોય છે એને હળફાટ કહેવામાં આવે છે। એની સાથે એક ત્રિકોણાકાર ધારદાર વસ્તુ જોડાયેલી હોય છે જેનાથી માટીને ખેડવામાં આવે છે। આ હળ લાકડાનું અથવા લોખંડનું પણ હોઈ શકે છે, જેને ગાય અથવા ગોળા સાથે જોડીને એને ખેતર ખેડવામાં આવે છે। એની સાથે એક લાંબો દંડો હોય છે જે પ્રાણી અથવા મનુષ્યના ખભા ઉપર મૂકવામાં આવે છે। આપણે બધા ચલચિત્રોમાં પણ જોયું છે કે હળ ખેતર કેવી રીતના ખેડે છે ખેડૂત। હવે બીજો, જે જમીનને પોચી કરવા માટે, જમીનને સમતલ બનાવવા માટે આવશ્યક જે સાધનો છે એમાં એનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સમાર પણ જમીનને સમતલ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું સાધન છે ખરપીઓ। ખરપીઓ જે સામાન્ય રીતે એક ધાતુનો એક લાંબો દંડો હોય છે જે મજબૂત પહોળી લોખંડની પટ્ટી જેવો જોવા મળે છે, જે તમે ચિત્રમાં સરળતાથી જોઈ શકો છો, જે નામ નિર્દેશ બી કર્યું છે। અને આ ખરપીઓ જે છે એ ખરપીઓ ખેડૂતને ઓછી મહેનતે સરળતાથી કામ કરવામાં મદદરૂપ બને છે। આ પછી ત્રીજું સાધન આપે છે દાંતી। દાંતીને કલ્ટિવેટર પણ કહેવામાં આવે છે, જે ટ્રેક્ટર સાથે સંચાલિત હોય છે, જેનાથી સરળતાથી જમીનને પોચી કરી શકાય છે। તો ભૂમિને પહેલું તૈયાર કરવાનું પાક ઉત્પાદનનું મહત્ત્વનું આપણે પ્રથમ પગથિયું જોયું। હવે આપણે ભૂમિ તો તૈયાર કરી નાખી, હવે આપણે શું કરવું પડશે? હવે આપણે એ ભૂમિની અંદર વાવણી કરીશું અથવા રોપણી કરીશું। વાવણી અને રોપણી એટલે કે બીજ જમીનની અંદર વાવવા।
હવે બીજ વાવતા પહેલાં ખેડૂત બીજની સારી ગુણવત્તા છે કે કેમ તે ચકાસે છે. હવે એ કેવી રીતના ચકાસીશું આપણે? જો એ બીજને પાણીમાં નાખવામાં આવે અને બીજ નીચે બેસી જાય તો સમજવાનું કે બીજ સારી ગુણવત્તાવાળો છે. પરંતુ જે બીજ પાણીની સપાટી ઉપર તરતું રહે એ બીજની સપાટી એટલે કે એ બીજ સારી ગુણવત્તાવાળો નથી, કારણ કે એ બીજની અંદર જીવાત થવાના કારણે એ બીજ પોલું પડી જાય છે અને પોલું પડવાના કારણે તે હલકું બને છે અને તેથી તે પાણીની સપાટી ઉપર તરતું રહે છે. એટલે કે વાવણી કરવા માટે સૌથી પ્રથમ ખેડૂત સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરે છે. પસંદગી કર્યા પછી તે પરંપરાગત ઓજારો દ્વારા તેની વાવણી કરે છે, જેને વાવણીઓ કહેવામાં આવે છે અથવા જેને ઇંગ્લિશમાં આપણે કહીશું સીડ ડ્રીલ. આ વાવણીઓ એક ગળણી જેવી એની રચના હોય છે. આ ગળણી જેવી રચનામાં ખેડૂત અંદર બીજ નાખીને સરળતાથી એ જમીનમાં વાવી શકે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ વાવણીયાથી આપણે સરળતાથી બીજને ચોક્કસ અંતરે આપણે વાવી શકીએ છીએ. આ વાવણી થવાના બદલે આ સરળતાથી ખેડૂત વાવણી કરી શકે છે. આ પછી આપણે જે પરંપરાગત રીતે વાવણી કરી પછી એનો ત્રીજો મુદ્દો આવે છે, એને ખાતર આપવાનો. એટલે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વાવણી કર્યા પછી જમીનને પોષણ મળે, પોષક ઘટક તત્વ મળી રહે તેના માટે જમીનમાં ખાતર નાખવું જરૂરી છે. ખાતર નાખવાના મુખ્યત્વે બે પ્રકાર છે, એમાં આવે છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. હવે કુદરતી ખાતર એટલે કેવું ખાતર? જે વનસ્પતિ પ્રાણીઓના નક્કામાં અવશેષોમાંથી જે બનાવવામાં આવે છે તેવા ખાતરને આપણે કુદરતી ખાતર કહીએ છીએ, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર, આ બધા કુદરતી ખાતરના ઉદાહરણો છે. જ્યારે રાસાયણિક રીતે પ્રક્રિયા કરીને જે ખાતર કારખાનાઓમાં બનાવવામાં આવે છે તેવા ખાતરને આપણે કૃત્રિમ ખાતર કહીએ છીએ, જેની અંદર યુરિયા, ફોસ્ફેટ આ બધા જ ખાતરનો સમાવેશ થાય છે. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જમીનમાં જે પોષક ઘટક તત્વો છે તેની પૂર્તિ કરે છે અને પાક ઉત્પાદન સારું આપે છે. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચે પણ તફાવત રહેલો છે. કુદરતી ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે, તેની ભેજ ધારણ શક્તિ વધારે છે, તેના પોષક ઘટક તત્વો જાળવી રાખે છે અને આ પોષક ઘટક તત્વો જમીનમાં જાળવવાનું કામ આ કુદરતી ખાતર દ્વારા થાય છે. પરંતુ કૃત્રિમ ખાતર પોષક ઘટક તત્વો તો આપે છે પરંતુ જમીનના બંધારણમાં જટિલતા ઉત્પન્ન કરે છે. એના પોષક ઘટક તત્વોમાં ક્યારેક એ જમીન બિન ઉપજાઉ પણ બની શકે છે. એટલે વધુ પડતા કૃત્રિમ ખાતરથી જમીનના પોષક ઘટક તત્વો નાશ પણ પામી શકે છે, જ્યારે કુદરતી ખાતરથી આ પોષક ઘટક તત્વો જળવાઈ રહે છે. આપની ચોપડીની અંદર કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત આપવામાં આવેલો છે.
आ तफावत तमे सरळताथी જોઈને સમજી શકો છો અને આવા જ કુદરતી ખાતરથી થતા ફાયદાઓ પણ આપણે જોઈ શકીએ છીએ, જેથી જમીનમાં વીજ ધારણ શક્તિ, તેનો પોષક ઘટક તત્વો જળવાઈ રહે અને વનસ્પતિનું પાકનું ઉત્પાદન સારું થાય તેના માટે આપણે બને ત્યાં સુધી આવા વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર જેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાક ઉત્પાદનની મુખ્યત્વે ત્રણ પદ્ધતિ ભણી, બાકીની ત્રણ પદ્ધતિ આપણે આવતા તાસમાં ભણીશું. તો આ સમય દરમિયાન તમારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશેનો તફાવત તમારે તૈયાર કરવાનો છે અને કયા ખાતરોને કુદરતી ખાતર કહેવાય અને કયા ખાતરને કૃત્રિમ ખાતરો કહેવાય તેના ઉદાહરણના ચાર્ટ તમારે બનાવવાનો છે. ધન્યવાદ.